दर्शक मित्रों, नानकड़ा विराम बाद सुरीला संवाद कार्यक्रमनी अंदर आपनो स्वागत छे। भजन सम्राट एवा लक्ष्मण बापू बारोट साथे आपणे मुलाकात करी रह्या छे, तेमने जीवननी वातो अने भजननी वातोने आगळ ધપાવીએ। बापू फरीवार कार्यक्रममां स्वागत छे। बापू त्यारबाद तमे एक भजन पंक्तिमां मौलिक उमेरो कर्यो छे अने मोरारी बापूए तमारी प्रशंसा करी। एनी વચ્ચે હું એક વાત કરું છું। હા હા, મારા દીકરીઓ ચાર છે। હા હા, મેં વાત કરી ને? જી હા। દીકરી કોમળ હોય। હા હા, દીકરીઓ બહુ કોમળ હોય, એને મા બાપ સિવાય દુનિયામાં કાંઈ વાલું નથી હોતું। હા, એનું ઘર વાલું હોય જી, પણ મા બાપ બહુ મોટી વાત છે જી। એટલે દીકરીઓનો પણ મને બહુ ફૂલ એકદમ સપોર્ટ છે, દીકરીઓ ખૂબ માને। હા હા, કારણ કે લગ્ન ગીતનું મારું હોય ને, એક વાર એવું બનેલું, મારી નાની બેબે લગ્નમાં અહીં કર્યા। હા હા, હવે તમે વિચાર કરો તો મને મારી બેબી મને કહે, પપ્પા લગ્ન ગીત તમે બીજાના ગાવ, મારું એક હતું ગાવ તો વાંધો હું જી જી, એટલે પણ મારે કહેવું કોને, હું બધું છું તો એ કઈ રીતે કરી શકું? માયાભાઈ હતા, માયાભાઈ કે તમે હમણાવો ને બીજે તો ગાવ છો તો અહીંયા તમે ગાવ તો શું, મેં ગાવ ગાવ કોઈ દી બીજાના લગ્નમાં આપણે ગાયું હોય ક્યારેક, ઘરે ને ઘરે ગાય ત્યારે તો આપણે હદ હોય ને, દીકરી ઓળાવાની હોય, આવી રીતે હરાવટ હોય નહીં બહુ, પણ એમાં પણ લગ્ન ગીત ગાયું જી અને દીકરીને ખુશ કરી, એ ખુશી આપણે અહીં સુધી પહોંચાડે છે, હું કહેવાય એ જાઉં છું આ એની ખુશી છે। બીજી વાત તો બાપુની જે કરી, મોરારી બાપુની, એ બાપુ તમને દોર સુધી ઓળખતા હોય એની રીતે ઓળખતા હશે જી, હું બહુ ઓછો મળેલો બાપુને, જોડિયા જોડિયા બાપુ આ ઉજો છે ને ગીતા જયંતિ, ત્યાં હું એકવાર ગયો જી, બાપુએ મને સાંભળ્યો, ત્યાર પછી અહીં ઉમરેઠ સત્તા હતી, ઉમરેઠ ડાકોર પાસે જી, ત્યાં હું બાપુને ખાસ મળવા માટે જ ગયો, બાપુને મળ્યો, બાપુએ મારી આગતા સ્વાગતા કરી જી, બાપુ આગતા સ્વાગતા આમ નજરથી કરે ને તોય મજા આવે, આપણી પર નજર પડે ને સંતોની તોય તોય આપણે મજા આવે જી, તો એની બદલી બાપુએ વ્યાસ પીઠ ઉપરથી જી બાપાએ મને શાલ પહેરાવી, શાલ પહેરાવીને સ્વાગત કર્યું, મને સારી રીતે બાપાએ ખૂબ આવકાર્યો, અને ત્યાર પછી જ્યાં ત્યાં બાપુની સત્તા હોય આજુબાજુમાં, પછી તો હું આમ મહારાષ્ટ્રમાં જઈએ બાપુની સત્તામાં ઘણી જગ્યાએ, લગભગ ઘણી જગ્યાએ ગયો હોઈશ, એમાં બાપુ ભજન બહુ બાપુને ગમે, મેં શીર જાણી તમને સેવ્યા, એ સેવ્યા એ બાપુ મને ગવડાવે, તો બાપુ કહેતા હતા શું જાણીને તમને સેવ્યા, મને કાંઈક મગજમાં બીજું આવ્યું થોડુંક, એટલે હું મારી રીતે બોલ્યો બાપુને સમજાવવા માટે નહીં, મારા માટે, અને એ હું બાપુ માટે બોલ્યો જી, શીર જાણીને તમને સેવ્યા એ બરોબર છે, સવાલ નથી, બીજા સિદ્ધોને તો હું ઓળખતો નથી, નામ સાંભળ્યું છે, પણ તમે જે સિદ્ધ છો એના માટે મારા શબ્દો મેં બાપુને અર્પણ કર્યા, એના ચરણે ધર્યા જી, મેં એમાં બાપુ બધા બોલતા હતા, અમુક તો સિદ્ધ જાણીને તમને સેવ્યા, તો એ થોડુંક એવું લાગે કે સિદ્ધ જાણીને સેવા તમને નડ્યા ક્યાં, બહુ સમજાજો, સિદ્ધ જાણીને જો તમે સેવતા હો તો તમને નડતર થઈ જાય, એટલે તમે બોલો છો, મેં સિદ્ધ જાણીને તમને સેવ્યા તમે આવા નીકળ્યા એમ નહીં, શુદ્ધ જાણીને તમને સેવ્યા, તમે શુદ્ધ જ છો, તમારી શુદ્ધતા છે અમારા સુધી પહોંચી ગઈ, બરોબર તમને ખ્યાલ છે ને, એક મોલાજી હતા એને ઉપરથી આકાશવાણી થઈ કે તારી બંદગી મને પસંદ નથી, હે ના, તો બીજા મોલાઓ જે હતા ને એ બધા ખુશ થયા, તું હવે બંદગી નહીં કરતો, કેમ કે તારી બંદગી ખુદાને પસંદ નથી જી,
તો બંદગી કરતા તો મોલા શું બોલ્યા ખબર, કે એને ખબર તો છે ને હું બંદગી કરું છું, મારે એટલી જ જરૂર છે, એને પસંદ હોય કે ન હોય પણ એને ખબર છે મારી કે મને એ સાંભળે છે. એમ બાપુને મેં શબ્દો અર્પણ કર્યા. બાપુ ભલે મને સમજી શકે કે ન સમજી શકે પણ બાપુને હું સમજી શકું છું. બાપુ મને બહુ પ્રિય છે. એટલે પછી એક જગ્યાએ અમે આમ પ્રોગ્રામમાં ગયા હતા, જે તુલસીદાસી થઈ ગયા ને એ ભૂમિમાં બાપુની સત્તા હતી, ત્યાં અમે સાંજના ટાઈમ બેઠા હતા. બાપુની બાપુ ભજન સાંભળતા હતા. મેં એમાં મેળ્યું, મેં ઉમેર્યું. બાપુ કે આ ઉમેરો કર્યો જી આ શબ્દોને બાપુ માટે. મેં સિદ્ધને જોયા નથી જી, પણ અત્યારનો સિદ્ધ હોય ને તો પૂજ્ય મોરારી બાપુ છે. ચોક્કસ બાપુ, ચોક્કસ. હા, અને એને મેં આ શબ્દો આપેલા છે મારા, એના ચરણે ધરેલા શબ્દો. હું આપને આમ માનું છું. વાહ બાપુ, આ રીતે મેં બાપુનો શબ્દ આપ્યો, ચરણે ધર્યા. પછી એમાં એક વાત એ છે, સિદ્ધ જાણીને તમને સેવ્યા બરોબર, જાણ્યા તમે કોઈ સિદ્ધને ઓળખ્યા, તો પછી હું કેમ કહી શકું કે તમે સિદ્ધ જોઈ? સિદ્ધતાનું મને દર્શન થવું જોઈએ ને. ચોક્કસ ચોક્કસ. તો મને દર્શન થયું ને એટલે મેં કીધું. વાહ બાપુ, મને દર્શન થયું સિદ્ધનું, અને એટલે મેં કીધું કે મેં શુદ્ધ હૃદયથી સેવા. વાહ, મારી શુદ્ધતા છે ને એ હૃદયની છે, મોઢેથી નથી કહેતો, અંતરથી કહું છું. પછી એક એક શબ્દ એવો આવે, જીવન ભલે ને જાગ્યા, નહીં ભલે જાગ્યા એમ નહીં, જીવન હે જીવન તમે ભલે જાગ્યા, તમે જાગ્યા તો મળ્યું, આમને નથી મળવાના. એટલે આ વસ્તુ અમુક વસ્તુઓ છે ને સુધારવાની જરૂર છે. ચોક્કસ ચોક્કસ. હા, લખી નાખ્યું છે તમે, પણ એમાં પ્રેસ દોષ આવતો હોય, આવું બધું વિચારવું પડે. ચોક્કસ બાપુ. અને પછી ગવાય. વાહ, તો પ્રેસ દોષને સુધારવો પડે. એ જીવન તમે ભલે જાગ્યા, તમે જાગ્યા ને તો અમને આ તમારા દર્શન થયા. તમારી શુદ્ધતા, અમારી શુદ્ધતા અમારી કાંઈ છે કે નથી એ અમારા પાસે અમને ખબર નથી, પણ અમારું હૃદય શુદ્ધ છે એ આપણે ચરણે ધરું છું. એ મેં એ રીતે બાપુને ચરણે મેં ફૂલ પુષ્પ ધર્યું છે. બાપુ, હવે રોખડમાં આવવું છે તો પછી બાપુએ મને બહુ સારી રીતે સ્વીકાર્યો જી. એ બધો બાપુનો આભાર છે, બાપુનો ખૂબ આભારી છું જી. ત્યાર પછી શિવરાત્રિના મેળામાં બાપુ પધાર્યા, ગાય માટે આવતા. પછી ત્યાં દયા કરતા મારી ઉપર બે કલાક ત્રણ કલાક બેસે જી, અને ભજન માણે, ભજન સાંભળે, આપને શાંતિ મળે જી. શાંતિ પ્રમાણે એને સંત કહી તો હું એક લીટી હમણાં શાંતિ પ્રમાણે શાંતિ પ્રમાણે
આ સંતોની મજા છે. શાંતિ તમને મળી જાય ને તો પાટણ બિસ્કુટમાં મળી જાય ચોક્કસ. આ તમે છો ને જે તમે આવું કામ કરો છો આ માધ્યમ બનીને, જી, તો તમે એક સાધુ જ છો. તમે લાયકાત સાધુ છે તો તમે કરતા હો ને ચોક્કસ. આમાં તમને બજેટ મળે ન મળે એ મતલબ બીજી વાત છે, પણ તમે આ જનતા સુધી પહોંચાડો છો તો એ મોટામાં મોટું અમારા માટે શાંતિનું સાધન છે, મળે છે આમાંથી. અને આમાં અમને દુનિયા સાંભળે, દુનિયા અમને સ્વીકારે, તો એ માધ્યમ તમે છો સાહેબ. ત્યાર પછી બાપુએ સત્તા કરી શિવરાત્રીમાં, ન્યા બાપાએ મને રૂપકડ તરીકે મારું ઉપનામ આપ્યું કે આ તો રૂખડ છે. હા બાપુએ એવું કીધું કે રૂખડ હોય કોઈ ભૂખડ ન હોય, એ આપણે છે એની દયા ને એની. પછી રૂખડ હોય સુખડ હોય એની સુગંધ ફેલાતી હોય તો એને રૂખડ કહેવાય, બાકી રખડું કે રૂખડ થોડો કહેવાય. બાપુ એવું કીધું તો એ દયા મારી ઉપર. રૂખડ છે તો રૂખડ બાવાનું એ જે ગીત છે, ભજન કેવું છે કઈ કહ્યું ને, એ કથા ગીત જેવું છે. તો એ બાપુએ મને કીધું, મને કે આ ભાઈ સંભળાવો. રૂખડ બાવા મેં બાપુ પેલા ગાતા એ બધા સાંભળતા, મને ઈચ્છા થઈ બાપુને એક દી સંભળાવવાની. બહુ મેં રૂખડ બાવા ગાઉં અને મને કે જામે, એટલે મેં રૂખડ બાવા ગાયું. હજી રૂખડ બાવો મારો રૂખડ બાવા તો સાંભળવું જોઈએ. પછી હું અલગ અલગ ઢાળમાં ગાતો, બાપુ બહુ ખુશ થાય, કારણ કે એ રૂખડ છે ને, આમ રૂખડ હોય ને રૂખડ એ જ માણસ સમજી શકે, આખી દુનિયાને સમજી શકે. ચોક્કસ દુનિયાને એ માણી શકે, સમજી શકે, દુનિયાને પી ગયા છે, દુનિયાને ખબર છે આ દુનિયા શું છે. ચોક્કસ તો એનું નામ રૂખડ છે. એટલા માટે ભગવાન 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 વાહ બાપુ, રોખડ બાવાની યાદી કરી ગિરનાર, આનંદ આવે બાપુ.
બાપુ, જે સંતવાણીમાં જે લગ્ન ગીતની પરંપરા વચ્ચે લગ્ન ગીત, એ તમારા નામનું એક લેબલ છે, હું સાંભળું છું ત્યાં સુધી. જો સંતવાણીમાં લગ્ન ગીત કોઈ લઈ આવ્યું તો એ છો તમે, એટલે એ શરૂઆત ક્યારથી કરીને એની પ્રેરણા ક્યાંથી મળી? હું શિવરાત્રીમાં, જી શિવરાત્રીમાં આનંદ કરવા માટે ભેગા થઈ છે આપણે. હા હા, માધ્યમ તો સંતોનું છે, જી મેળો સંતોનો છે. હા હા, પણ સંતોનો મેળો બધાને ખબર નથી. સાધુ શું છે, ઘણા તો આનંદ કરવા માટે આવતા હોય છે, ચોક્કસ મેળામાં જવું છે. મેળાની પરંપરા શું છે, મેળો કોને કહેવાય, એ કાંઈ કોઈને ખબર નથી. મેળો માણવા આવે છે, ભજન સાંભળે છે, પૈસા વાળા હોય પૈસા ઉડાડે છે, અમુક વ્યક્તિઓ આવીને હાંસુ પાડે છે, વાહ બાપુ વાહ ભાઈ, જેને જે માનતા હોય તે એ રીતે આવીને આંસુના બે પુષ્પો ચડાવે છે, એ પણ આપણે ગમે છે. ચોક્કસ, રૂપિયો તો ઠીક છે, ઉડાડે ઉડાડવાળા ઉડાડે, આવી નાખી જતા હોય, એ બહુ મોટી વાત નથી. પણ આંસુ છે ને, એ બહુ મોટી વાત છે વિજયભાઈ. આંસુના જે પુષ્પો જે ચડે ને, એ કોઈ દી જતા નથી, એ તો જીવી ત્યાં સુધી આપણી યાદી છે. એમ શિવરાત્રીમાં મને ઈચ્છા થઈ, મેં કીધું આ મેળો છે તો મેળો માણવા આવે છે જેને સાધુની ખબર નથી, તો જે ખાલી આવ્યા બિચારા એને હું જી કાંઈ ખબર નથી, મેળો આમ જોવા માટે આવ્યા એને આમાંથી શું મળશે? એ ભજનને નહીં માણી શકે, તો એ ભજનને નથી માણી શકવાના, એના માટે આપણે કંઈક કરવું જરૂરી છે. તો મનોરંજન, મનોરંજન છે એ બધાને લાગુ પડે છે, ચોક્કસ પશુને લાગુ પડે છે, તો માણસ તો સમજી શકે ને. એટલે મેં મનોરંજન માટે ગિરનારના મેળામાં આનંદ કરવા માટે જે બીજા વ્યક્તિ નથી સમજી શકતા એના માટે મેં રજૂઆત કરી. એટલે મેં શું કર્યું, ભજનની યાદી હતી, એટલે ભજનની યાદી કેવી હતી, કહું મને ઈચ્છા થઈ, હું ગાતો હતો, તો મને ઈચ્છા અંદર એવી થઈ કે આ જે મૂળ રૂપમાં ગાયું તો આમાં તો આ લોકો નહીં સમજી શકે, ભજન આખી આ ઢાળ ભજન નો હતો, તો હવે એમાં કદાચ ન સમજાય તો મેં શું કર્યું ખબર, જે હતું માનવી હોય તો એ મોઢામાં લખી દઈ તમારી પાખડીએ બોલીને આ રીતે ગાયું. મૂળ રૂપમાં લોકગીત, લોકગીત છે, પણ લોકગીતને કેમ ગાવું, આર્ટિસ્ટો બનાવી શકે? લોકગીત એક ભજન હોય, એને કઈ રીતે ગાવું,
હું કલાકાર એને જ કહીશ જી. કલાકાર તમે છો તો એનું રૂપ બદલાવતો આવડે તમને, તો સ્વરૂપનું ભાન કરાવો, નૈન રૂપનું ભાન કરાવો. આ લોકગીત છે તો આ લોકગીતને આમ ગાવું હોય તો આમ ગવાય, ભજનમાં ગાવું હોય તો એના રીતે ગવાય, એના એના શબ્દોને આગળ પાછળ કરવા પડે. એટલે એ રીતે મેં આ લોકગીત જે હતું એ મૂળ રૂપમાં ગાયું. પછી આવ્યા લગ્ન ગીત. મેં કીધું આમાં તો વરરાજા આવતા હોય, આમાં તો જોડલા પાણી ના આવ્યા હોય. શિવરાત્રી નો ટાઈમ આપડા આયર માં તો હોય, આપડા આયર ડાયરામાં શિવરાત્રી ના લગ્ન વધારે હોય. એ કઈ ન જોવે તારીખ નહીં કઈ, એ પરંપરા છે, વર્ષોથી આવેલું આવે છે. એ કઈ બ્રાહ્મણ ને પૂછે નહીં અને એની રીતે લગ્ન કરે તો એ શિવરાત્રીના માહોલમાં એ કદાચ પરણી ના આવ્યા હોય તો ગીતનો લાભ ન મળ્યો હોય તો. આમાં તો ઘણા ગરીબી હોય ને, બધા પૈસા વાળા નથી હોતા સાહેબ. તો એને હું આપણા થ્રુ આપણે કાંઈક એને આપીએ, આપણે ભેટ ધરીએ. હાથ ઘણું તો નથી કરવાના, પણ આ આ એને આપણે ચાંદલો કર્યો કહેવાય. એટલે એ રીતે હું બોલ્યો. પછી આ રીતે મનોરંજન માટે મેળામાં જે આવ્યા છે એ બધા એને સમજી શકવાના નથી, એટલા માટે મનોરંજન રજૂ કર્યું અને આ રીતે મેં આ લોકોને સંભળાવ્યું. અને આ આમ જુઓ ને સાહેબ તો લગ્ન અને એક કરોડ ભજન, આ લગ્ન છે ને ઓલું લગ્ન છે. તમારામાં ને મારામાં ફેર દેખાય ક્યારે તમને, કે આપણે સંસારિક રીતે આ લગ્ન કહી તો સંતો ઓલા લગ્ન કે છે. સુર અને શબ્દ, સુર અને શબ્દ ને સેલા, એટલા માટે વિધો એને લક્ષ્યંબર આ રીતે છે. આપણા સંસાર આને લગ્ન ગીત જ કહેવાય. ચોક્કસ આ સંતોનું લગ્ન ગીત છે, ઈશ્વરની સાથેનું જે લગ્ન છે જી જી, એનું આ ગીત છે. સુરતાનો શબ્દ સાથે હા મિલન છે, મિલન એ લગ્ન સુરતા સાથે શબ્દના લગ્ન થાય છે. તો એના માટે આ ગીત છે જી. તો બેને છાબડામાં મૂકો તો હરખા જ થાય. વાહ બાપુ, એક હવે તમે એક રચના બોલો છો જોલીમાં જાગીર જી ભાઈ, એટલે એ સંતની વાત કરવામાં આવી છે, વિસ્તારપૂર્વક એ રચના સાંભળવી છે. એ રીતે છે જી, હું બજરંગદાસ બાપાને મળવા ગયેલો જી. ત્યારે બાપાની હાજરી નહોતી, ત્યારે મારી ઉંમર 15 વર્ષની હતી. એ ટાઈમે બાપા મળ્યો, મને કે ભાઈ હું કરસ તું, હું ભજન ગાઉં છું પણ મારા લગ્નમાં આવજે જી. હજુ એનો શબ્દો મારા લગ્નમાં આવજે કે હું કાંઈ સમજી શક્યો નહીં. બાવાજી શું કહેવા માગે છે
બીજી લાંબી દોડ ન કરાય. પછી મેં પગે લાગી લીધું, કઈ ભજન બાપુ સાંભળ્યા તો નહીં. પછી એ અરસામાં બાપુએ શરીર છોડી દીધું. જી, લગભગ 8-1 મહિના 12 મહિના જેવું થયું હશે, બાપુનું શરીર છૂટી ગયું. પછી હું ગયો નટુદાનભાઈ, આપણે ટીનાભાઈ છે ને, દીપકભાઈ બારોઠ, એમના બાપુજી, એમના પિતાશ્રી મિતભાઈ, આપણે મારા કાકા થાય સંબંધમાં. મેં કાકા નટુદાન કાકા, મેં તો આ આપણે આ બાપુને ચરણે ધરવા માટે બે પુષ્પ કાંક બનાવવા જોઈએ કે નહીં, આપણે કાંક આપો ને. કે હું આપશું, એની પેલા ઓલું ભજન ચાલુ હતું બધાનું, ભરદે જોલી, એ તો હું નહીં ગાઉં, એ મને નહીં રૂચે, મને ફાવશે નહીં, હું નહીં ગાઉં. ભરદે જોલી ભરી જ દીધી છે, નકર તમે અહીં સુધી આવો નહીં. આ સ્ટેજ આપણે મળ્યું છે તો એને જબરદસ્ત આપ્યું છે ને. ભરદે જોલી શું કામ, એને જોડી ભરી દીધી એટલે તમે સુધી પહોંચાશો. બાપુ એમ નહીં, મેં કીધું એ ભરદે જોલી મારે ગાવું નથી, એના માટે બીજું કંઈક આપો. પછી એના ભજનની રચના કરી. મને કે આ ભજન, ભજન બીનું કેવું ખબર છે, અરે ક્યા બાત યાર, બહુ રહસ્યવાળું ભજન, ચોક્કસ અંદરથી માર્મિક શબ્દો. એટલા માટે હું આપને સંભળાવું. માણેક મૂર્તિ દેવા શબ્દ મુખમાં, માણેક મૂર્તિ દેવા, અરે બાપુ અરે, શબ્દ મુખમાં પછી નહીં વર્ષે આ ભજન. બાપુ તો નહોતા, પણ પછી મને મગજમાં આવ્યું બાપુ આ લગ્ન કીધું હશે કદાચ, આ વરઘોડો હશે. બાપુની આ મેં ચરણે ધર્યું પુષ્પ અને આ ભજન ત્યારથી ગવાય છે. જી જી ભાઈ, બાપુ તમે આમ તો 3 પરંપરામાં ભજન ગાયા છે, 3 પેઢી સાથે. એક નારાયણ બાપુ અને કાનદાસ બાપુ ને એક ભજન, ત્યારબાદ નિરંજનભાઈ અને જગમાલ બારોટ, અને અત્યારની યુવા પેઢી વિજય ગઢવી, બિરજુ બારોટ. આ ત્રણેય જે પરંપરામાં ભજન ગાયા, એમાં શું ફરક લાગે તમને? જો સાહેબ, એક વસ્તુ હું કોઈને ઉખોડીશ નહીં, જી, મારો સ્વભાવ નથી. મને કલાકાર બધા મારા શીરતા જ છે. જી, કલાકાર હું કલાકાર નથી સમજતો. એની જગ્યાએ હો હો ની જગ્યાએ હો બરોબર છે, પણ ભજનની જે પરંપરા બદલાઈ ગઈ છે થોડી ઘણી, કારણ કે અત્યારે હવામાન એવું છે, એમાં મનોરંજન નાખવું જ પડે. ભજન કોઈ સાંભળતો નથી, એમાં હું ક્યારેક બોલું છું, શું બોલું છું? દિલ મેં રાખો,
કારણ શું છે? જી આ ગાઉન કારણ હું ગોડાઉનમાં બધા પ્રકારનો માલ તો ગોડાઉનમાં રાખવો જ પડે. જી આ ગોડાઉન ખાલી છે એવું ન હોવું જોઈએ. ચોક્કસ ઇન કેસ અત્યારે જરૂર છે હું ન આપું. તો બીજાને શું થાય? કારણ કે આટલું જ છે, આ જ છે, એવું નથી, છે બધું. હવે રજૂઆત કરવાનો ટાઈમ આવ્યો તો આવું ક્યારેક ટુકડો મૂકી દઈ. જી આનંદ, બધાને આનંદ થાય. એ બને એ લોકો સાંભળે. અને પૂજ્ય નાન બાપુ એક ભજન સરતા સાહુ ગાયું છે ને, એમાં વ્યાખ્યા કરી છે કે ભજનની બાજુ વાળવા માટે શું આ જનતા ભજન બાજુ કેવી રીતે વળશે. તો એને ધૂન મૂકી નાગિન પિક્ચર અગન માધ્યમ રાખ્યું. સ્વર માધ્યમથી, અવાજ માધ્યમથી, અને કોઈ પિક્ચરનો ઢાળ આમ સાંભળી જાય કે આ તો નાગિન પિક્ચરનું ગીત છે. ચોક્કસ. પણ લક્ષ આપે ને તો ભજન નીકળે. ચોક્કસ ચોક્કસ. એમાં ધ્યાન આપે ને તો સત્તાર શાહ સાહેબનું ભજન નીકળે. અને એ ભજનમાં લક્ષ લાગે. ચોક્કસ. એટલા માટે આ ધૂન મૂકેલી છે. આમાં ધૂન તો બદલાવી પડશે તમારે. ચોક્કસ ચોક્કસ. રાગોનો પરિચય ભજન દ્વારા કરાયો છે. જી 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 જી. ભજન છે ને, ભજન એવી વસ્તુ છે કે ગમે એમાં ગમે એ રીતે જોડાઈ જાય એમના ભજન. ચોક્કસ. તમારે ભજન કરવું હોય તો તમે એમની આ તમે ક્યાંય પણ જાઓ તો એકાંતની જરૂર છે. એકાંત તો બધે મળવાનું નથી. ચોક્કસ. આટલો બધો મોટો મેળો હોય અથવા તો તમે 20-25 જણાની વચ્ચે બેઠા છો અને એકાંત ક્યાંથી કાઢો? તો એકાંત બેસીને અલખને આરાધ હોય તો તમે શું કરો? તો મનને અટકાવી દો. ચોક્કસ. સ્થિર કરો, આંખ બંધ કરો તો એકાંત મળી જાય. એકાંત મેળવવા માટે તમારે ક્યાંય ઝાડવા બીજે ક્યાંય જવું નહીં પડે. અને એકાંત ક્યાંય છે નહીં. ઝાડ હશે, પાન હશે, પક્ષી હશે, આમાં એકાંત તમારે કઈ જગ્યાએથી કાઢશો? મળશે નહીં. તો એકાંત તો તમારે મનોમન એકાંતને પસંદ કરવાની છે કે અહીંયા આપણે બેઠા 5 જણા તો મારે એકાંત મળવી હોય તો મારે છે ને એકદમ સ્થિર મનને બનાવવું પડે. તો એના માટે ભજન છે. આદત બુરી સુધારને અરે અરે આદત બુરી સુધારને હો ગયા બની મન કે કરમ મન કે કરમ કે કરમ. આ તરંગો બેસી જાય એટલે સ્થિરતા આવે. જી સ્થિરતા આવે એટલે તમને એકાંત મળી જાય. ચોક્કસ ચોક્કસ. બાકી એકાંત ભાઈ કોઈ જગ્યા આખી દુનિયામાં ક્યાંય નથી. વાહ વાહ. તમે પથ્થર પાસે જઈને બેસો ને તો એ પથ્થર તમને સાંભળતો હશે. ચોક્કસ. એ તમને જોતો તમને ખબર થોડી છે. તો એકાંત કોને કહો તમે? આ એકાંત. વાહ. તરંગો બંધ થઈ જાય તમારા. વાહ. મનને સ્થિર બનાવી દો એટલે બાપુ આ ભજન થઈ જાય. વાહ વાહ. જી ભાઈ.